આજે માં અંબાના પ્રાગટ્ય દિવસ એટલે કે પોષી પૂનમની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. માં જગત જનની માં અંબેના પ્રાગટ્ય દિવસને લઈ સમગ્ર અંબાજી પંથક ભારે ભક્તિમય જોવા મળ્યું છે. પોષી પૂનમે માં અંબેના પ્રાગટ્ય દિવસને લઈ અંબાજી પંથક ભારે ભક્તિમય જોવા મળ્યું. આજે વહેલી સવારથી જ અંબાજી મંદિરમાં દર્શનાર્થીઓની ભારે ભીડ ઉમટી હતી અને મંદિર ચાચર ચોકમાં મહાશક્તિ યજ્ઞ પણ યોજાયો છે ત્યારે ગબ્બરની અખંડ જ્યોતમાંથી જ્યોત લઈ ભક્તો અંબાજી મંદિર પહોંચ્યા, જ્યાં મંદિર ટ્રસ્ટ દ્વારા જ્યોતનું સ્વાગત કરવામાં આવ્યું અને આ ગબ્બરની જ્યોતને મંદિરની જ્યોત સાથે સ્પર્શ કરાવાયો હતો. ત્યારબાદ આ જ્યોત તેમજ માં અંબેની પ્રતિમાની આરતી ઉતારી માં અંબેની પ્રતિમાને ગજ સવારી કરાવી શોભાયાત્રાને અંબાજીનગર પરિભ્રમણ માટે પ્રસ્થાન કરાવવામાં આવી અને અંબાજીની બાજરી અને મંદિરને રંગોળી અને ફૂલોથી શણગારવામાં આવ્યું હતું. અંબાજીમાં આજે નીકળેલી 2 કિલોમીટર લાંબી શોભાયાત્રામાં હજારોની સંખ્યામાં ભક્તો જોડાયા અને વિવિધ વેશભૂષાની સાથે ઝાંખીઓએ સમગ્ર શોભાયાત્રાનું આકર્ષણ જમાવ્યું, જેમાં માં અંબેની વિશાળ પ્રતિમા સાથે શ્રીકૃષ્ણ ભગવાન ભોલેનાથ શ્રીરામ સહિતના અનેક પાત્રોએ કરતબ કરી ભક્તોને મંત્રમુગ્ધ કર્યા. એટલું જ નહીં, આ શોભાયાત્રામાં 2100 કિલો સુખડીના પ્રસાદ ઉપરાંત રેસ્ટોરન્ટ એસોસિએશન દ્વારા લાઈવ વાનગીનું પણ પ્રસાદ તરીકે વિતરણ કર્યું. અંબાજીનગરમાં તમામ વેપારી મિત્ર મંડળ દ્વારા ઠેર ઠેર પ્રસાદ અને પાણીનું પણ આયોજન કરવામાં ભવાની પેલેસના વેપારી મિત્ર મંડળ દ્વારા અને ટેક્સી એસોસિએશન દ્વારા મહાપ્રસાદનું આયોજન છેલ્લા 15 વર્ષથી કરવામાં આવે છે. સમગ્ર શોભાયાત્રામાં અંબાજી પોલીસની સુંદર કામગીરી જોવા મળી. ઠેર ઠેર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં પણ આવ્યો. ત્યારબાદ આજે સાંજના સમયે યાત્રા પરત મંદિર શક્તિ દ્વારે પરિપૂર્ણ કરાશે અને ધાર્મિક ઉત્સવ સમિતિ દ્વારા અંબાજી નગર જનો વતી ધ્વજારોહણ કરવામાં આવી હતી. રિપોર્ટર કિશન શર્મા, અંબાજી.